नवसारी सहित समग्र राज्य में धोरण 1-5 वर्गों की ऑफलाइन शुरुआत थई हती एनो भारे एवो उत्साह जोवा मळ्यो हतो। जिल्लामां 151 शाळाना छात्रों ओड अने ईवन प्रमाणे हाजरी आप्या हता। दरेक शाळाओए कोरोनानी सरकारी गाइडलाइन्सनुं पालन पण करशे अने शिक्षणनी शरूआत करी देवानी सूचना पण आपी देवामां आवी हती, जेने लीधे विद्यार्थीओमां अने साथे साथे शिक्षकोमां पण एक सारो एवो उत्साहनो माहोल जोवा मळ्यो हतो। आ अंगे जुओ अमारा संवाददातानो एक अहेवाल। જ્યારે 6-12 સુધીનું શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું, તો પણ ગઈકાલે જે શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે 1-5 પણ શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવે છે, તો તાત્કાલિક જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેના સંદર્ભે સ્કૂલના સંચાલકો અને પ્રિન્સિપલો અને ટીચર્સોને કેવી રીતની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને કેવી રીતે એ લોકોએ તૈયારી કરી હતી? સરકારશ્રીની અગાઉ પણ સૂચના મોઘમ રીતે જાહેર કરેલી કે 1-5 વર્ગો ટૂંક સમયમાં શરૂ થશે, તો તે અનુસંધાને અમારી શાળાએ તમામ વર્ગો સેનેટાઈઝ કરી તૈયાર રાખ્યા હતા, કારણ કે અમને ખબર જ હતી કે સરકાર ગમે ત્યારે જાહેરાત કરી શકે છે અને એને લીધે અમે વર્ગો તૈયાર જ છે, તમામ તૈયારીઓ કરી દીધી છે। શિક્ષકોને પણ વોટ્સએપ દ્વારા અને વિદ્યાર્થીઓને પણ વોટ્સએપ દ્વારા સૂચનાઓ, ટાઈમની સૂચના, માસ્ક પહેરી આવવાની સૂચના એ બધી વોટ્સએપ દ્વારા અમે તાત્કાલિક જાણ કરી દીધી છે અને વોટ્સએપ ગ્રુપ દરેક વર્ગના હોવાથી અમને મેસેજ ફોરવર્ડ કરતાં વાર લાગતી નથી, એટલે અમે આ બાબતે હંમેશા એલર્ટ રહીએ છીએ અને રૂમો પણ સેનેટાઈઝ કરતા જ રહીએ છીએ। આ વિદ્યાર્થીઓ જશે એટલે અમે તરત જ પાછા સેનેટાઈઝ કરી દેશું અને 6-12 વર્ગો ચાલતા જ હતા, એટલે અમને તૈયારી કરવામાં કોઈ મુશ્કેલી નડી નથી। આભાર। આપણે સાથે સાથે વિદ્યાર્થી પાસેથી જાણીએ કે જે 1-5 વિદ્યાર્થીઓ 2.5 વર્ષથી ઘરે હતા અને હમણાં જે શિક્ષણ કાર્ય શરૂ થયું છે, તે એમને હમણાં કેવી ખુશીની લાગણી છે અને કઈ રીતના એમનો અનુભવ છે? ઓનલાઈન ક્લાસમાં અમે એટલી હારી રીતે નહીં ભણી શકતા, કોઈ દિવસ નેટનું પ્રોબ્લેમ આવતું, કોઈ દિવસ બહાર જવું પડતું તો ક્લાસીસ અટેન્ડ નહીં થતા, પણ સ્કૂલમાં અમે બરાબર ભણી શકીએ, પ્રેક્ટિકલ સર અને ટીચર્સ બધા સમજાવે, અમે ફ્રેન્ડ્સને મળી શકીએ, સ્કૂલમાં ભાઈ બહેનો બધા હોય એટલે અમને સ્કૂલમાં આવીને મજા આવે, અમને સારું લાગે। આપણે જોઈ શકીએ છીએ કે બાળકોમાં પણ ક્યાંક ને ક્યાં ઉત્સાહ છે, પણ હમણાં જોઈ શકીએ તો ક્લાસરૂમની અંદર ઓછા બાળકો છે, કે વાલી મિત્રોની સંમતિ લઈને જેમ જેમ બાળકો આવશે અને એમની સંમતિ મળશે તેમ તેમ ક્લાસ ફરીથી શરૂ કરી દેવામાં આવશે। દીપક વસાવા, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત। વાત કરીએ હવે સુરત શહેરની, તો સુરતમાં ધોરણ 1-5 મોટાભાગની તમામ સ્કૂલો ગુરુવારથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી, પણ સોમવારે કેટલીક સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી। નોંધનીય છે કે 2 દિવસમાં શાળા સંચાલકો મીટિંગ કરશે અને કોરોના ગાઈડલાઇન્સ અંગે તેમજ બાળકોએ કયા કયા નિયમોનું પાલન કરવાનું રહેશે એ અંગે માર્ગદર્શન પણ આપશે। આ ઉપરાંત વાલીઓ દ્વારા ફીમાં રાહતની માંગણી પણ કરવામાં આવી છે। 20 મહિના પછી ધોરણ 1-5 વર્ગ ઓફલાઈન વર્ગો આજથી શરૂ થઈ ગયા છે, ત્યારે સુરત શહેરમાં પણ જે ધોરણ 1-5 જે વિદ્યાર્થીઓ તે માટે ઓફલાઈન જે વર્ગો છે તે શરૂ કરવા દેવામાં આવ્યા છે। ગઈકાલે જે શિક્ષણ મંત્રી અજીત વઘાણીએ સુરતમાં જાહેરાત કરી હતી કે આવતીકાલથી એટલે આજે સોમવારથી તમામ જે ઓફલાઈન વર્ગો છે 1-5 શરૂ કરી દેવામાં આવશે, ત્યારે સુરત શહેરમાં સ્કૂલની શું સ્થિતિ છે, ત્યારે સ્કૂલમાં જે રીતે ગઈકાલે સડનલી આજે નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે સ્કૂલમાં કઈ રીતનું આખું આયોજન થશે, આપણી સાથે વાતચીત કરવા માટે અમિતા વકીલ મેડમ છે, જે પ્રિન્સિપલ છે સ્કૂલના, આપણે એમની સાથે વાતચીત કરીશું, જાણવાનો પ્રયાસ કરીશું કે આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે 1-5 ધોરણના વિદ્યાર્થી માટે ઓફલાઈન વર્ગ શરૂ કરી દેવામાં આવશે, તો કેટલું આનું જે નિર્ણય છે કેટલું પડકારરૂપ છે અને કેવી રીતે આખું આયોજન કરવામાં આવશે? મેડમ, આપ બતાવો, આજે ગઈકાલે શિક્ષણ પ્રધાને જે જાહેરાત કરી છે, તો આજે આખું આયોજન થશે કેવી રીતે થશે અને ક્યારથી આ ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવશે? જી, 1-5 બાળકો લગભગ 1.5 વર્ષ પછી આજે સ્કૂલમાં અમારી પાસે આવી રહ્યા છે। જેટલો આનંદ બાળકોને છે કદાચ એનાથી વધારે આનંદ અમને છે। જે ટાઈમિંગ છે સ્કૂલની ઓફલાઈન જે 1-5 વિદ્યાર્થીઓ, તો ટાઈમિંગ શું રહેશે અને ખાસ કરીને કે જે પેરેન્ટ્સને આપ કેવી રીતે વાતચીત કરશો કે એ લોકો પોતાના બાળકો કારણ કે નાના બાળકો છે તો કશાક કશાક ડર બી હશે, તો સ્કૂલ તરફથી કેવી રીતે આયોજન થશે, સ્કૂલ કેવી રીતે સેનિટાઈઝ કરવામાં આવશે, સ્ક્રીનિંગ કરવામાં આવશે, શું આખું આયોજન થશે? જી,
સ્કૂલ અમે આખી સેનેટાઈઝ કરીશું, એના ફોટોગ્રાફ પણ અમે પેરેન્ટ્સને મોકલીશું, જેથી પેરેન્ટ્સને પણ ઘરે એક થોડીક ધરપત રહી શકે કે ભાઈ આજે સ્કૂલ બાળકોને આવકારવા માટે તૈયાર છે. એની સાથે કઈ કઈ તકેદારી અને કઈ કઈ કાળજી બાળકે રાખવી જોઈએ એ પેરેન્ટ્સને અમે સૌથી પહેલાં તો સમજાવીશું. સેનેટાઈઝની નાની બોટલ મંગાવીશું. એક સેશન પૂરું થશે એટલે બાળકોએ પોતાના હાથ સેનેટાઈઝ કરવાના રહેશે. એક ક્લાસની અંદર બે ટીચર રહેશે અને એક પોતાના બાળકોને જે ભણાવશે એની સાથે બીજા ટીચર એ ધ્યાન રાખશે. ઓકે, તો આપણે જોયું જેવી રીતે આજે અમિતા વખણે જે પ્રિન્સિપલ તેમને સ્પષ્ટ જણાવ્યું કે આજે ભલે જાહેરાત થઈ ગઈ છે પરંતુ આવતો ગુરુવારથી જે સંપૂર્ણ ઓફલાઈન વર્ક છે 1-5 શરૂ કરવામાં આવશે અને સંપૂર્ણ જે તકેદારી છે, જે SOP છે, કોવિડ ગાઈડલાઇન સંપૂર્ણ તેનું પાલન કરવામાં આવશે અને સાથે સાથે 1-5 વર્ગના વિદ્યાર્થીઓ તેમને દર બેચ પછી સેનિટાઈઝ કરવામાં આવશે અને તેમની સંપૂર્ણ તકેદારી રાખવાનું સ્કૂલ પ્રયાસ કરશે. કેમેરામેન અમિત સિંઘ સાથે સુરજ મિશ્રા, ઇન્ડિયન્સ ગુજરાત, સુરત. વાત કરીએ હવે મહીસાગરની, તો સરકાર દ્વારા કોવિડ ગાઈડલાઇન્સ પ્રમાણે 1-5 વર્ગો શરૂ કરવાની જાહેરાત થતાં સોમવારથી મહીસાગર જિલ્લામાં 1-5 વર્ગો કોવિડ ગાઈડલાઇન્સ પ્રમાણે શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારે ઇન્ડિયા ન્યૂઝ દ્વારા શહેરની ડૉક્ટર પોલોન સ્કૂલની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં બાળકોએ પણ અનેરો ઉત્સાહ સાથે શાળામાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. અને ખાસ વાત તો એ હતી કે શાળાઓમાં જ્યારે આ બાળકો પ્રવેશ કરતા હતા ત્યારે તેમનું મોં મીઠું કરાવીને તેમને આ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોરોનાના સંક્રમણ બાદ લાંબા સમય બાદ શાળાઓ શરૂ કરવામાં આવી હતી અને સરકાર દ્વારા જે ગઈકાલે જાહેરાત કરવામાં આવી છે કે પ્રાથમિક શાળામાં 1-5 વર્ગો પણ કોવિડ-19 ગાઈડલાઇન પ્રમાણે શરૂ કરવામાં આવશે. તે અંતર્ગત વાત કરવામાં આવી મહીસાગર જિલ્લાની, તો મહીસાગર જિલ્લામાં પણ જે 1-5 વર્ગો છે તે શરૂ કરવામાં આવ્યા છે. હાલ આપણે લુણાવાડા શહેરમાં આવેલ ડૉક્ટર પોલન સ્કૂલ ખાતે ઉપસ્થિત છે. અહીંયા 1ની અંદર આનંદપૂર્ણ માહોલ એ છે કે બાળકો અહીંયા અભ્યાસ કરી રહ્યા છે. બાળકો અહીંયા પ્રત્યક્ષ શિક્ષણ લેવા માટે પહોંચ્યા છે. ત્યારે શાળાના આચાર્ય સાહેબ આપણી સાથે, જેમની સાથે વાત કરીશું. સર, જે રીતે લાંબા સમય બાદ હવે જે 1-5 વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે, કયા પ્રકારની આગળ દ્વારા તૈયારી કરવામાં આવી, કેટલા બાળકો હાલ શાળામાં આવે છે? લાંબા સમય બાદ 20 પછી 1-5 વર્ગો જ્યારે શરૂ થઈ રહ્યા છે ત્યારે અમે બાળકો માટે પૂરતી કાળજી રાખવાના છીએ. SOGની ગાઈડલાઇન મુજબ સેનેટરી કરવાનું, તેમજ માસ્ક પહેરવાના, સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું અને 50% પ્રમાણે બાળકોને વારાફરતી શાળાએ બોલાવવાના એ ખૂબ જ કાળજીપૂર્વક રાખી અને શાળાઓ શરૂ કરવામાં આજે ચાલુ કરી દીધી. જે રીતે આપણે જોયું કે લાંબા સમય બાદ એટલે કે 20 બાદ 1-5 વર્ગો શરૂ થાય છે, આપણે અહીંયા વર્ગમાં પ્રવેશીશું અને જોઈશું કે બાળકો એક ખરેખર સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કારણ કે લાંબા સમય બાદ જે શાળાઓ શરૂ થઈ છે. હું કેમેરામેનને કહીશ કે આપણે દ્રશ્યો બતાવશે કે જે બાળકો છે તે હાલ પ્રત્યક્ષ શિક્ષણ મેળવી રહ્યા છે. બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવતા હતા, ક્યાંક કેટલાક જે પ્રશ્નો હતા તે બાળકોના મનમાં હતા, પરંતુ બાળકો અહીંયા શાળામાં આવ્યા છે અને પ્રત્યક્ષ શિક્ષણ મેળવી રહ્યા છે. લગભગ 20 બાદ 1-5 વર્ગો શરૂ કરવામાં આવે છે, ત્યારે બાળકો પણ હોશે શાળાએ શિક્ષણ મેળવવા માટે પહોંચ્યા છે. સરકાર દ્વારા પહેલા 6-12 વર્ગોને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ગઈકાલે જે જાહેરાત કરવામાં આવી અને ત્યારબાદ હવે જે બાળકો છે તે શાળાએ પહોંચ્યા છે અને બાળકો પ્રત્યક્ષ શિક્ષણ મેળવી રહ્યા છે અને બાળકોના ચહેરા પર પણ એ જ પ્રકારની ખુશી જોવા મળી રહી હતી. લાંબા સમય બાદ જે રીતે વર્ગો શરૂ થયા છે તેને લઈને બાળકો સહિત શિક્ષકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કિરણ પંડ્યા, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, મહીસાગર. સમાચારોના સિલસિલો આપણે હજુ પણ યથાવત રાખશું, પણ એ પહેલાં લઈએ એક નાનકડો વિરામ.